अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। हेलो भाई, भिखारी नी औलाद तू छे क्या है बे? 2 मिनिट થઈ ગઈ તારી, તારો બાપો યા ક્યારનો તારી રાહ જોઈને ઊભો છે? તારા બાપાએ તને ટાઈમ પર પહોંચતા નથી શીખવાડ્યું? આ ટીલા માંદા નબળા બહેરા બહેરો, એક નંબરનો બહેરો છે તું। બહેરાઓ પણ તારી જેમ તૈયાર થવામાં આટલી બધી વાર નહીં લગાડતા હોય તો અમને પાછું પાણી પીવું છે। આવું તમારી સાથે 500મી વાર કર્યું હશે ને, 500મી વાર તું મારા મોઢા નીકાળો ખાતો હોઈશ, પણ આની પૂંછડી વાંકી દે વાંકી હડકાયેલી। સાંભળ, એ જો તારા બાપાએ જે 4 ફૂટની ઘડિયાળ લીધી છે એની તો કઈક વેલ્યુ કર। એ સ્ટોપિસ નથી, ટાઈમ બતાવે છે। ટાઈમ શું ટાઈમ? સાંભળે બહેરા, એના ડંકાના અવાજ અહીંયા સુધી મને સંભળાય છે। જો 5 મિનિટમાં કોલેટ નથી આવ્યો ને તો તારા ઘરે આવીને તારી એ જ ઘડિયાળના ડંકા ઉપર તને બેસાડી દઈશ। અબે કઈક બોલે, બાવાનું પ્રવચન નથી આપતો। મોમાં મગ ભર્યા છે, કઈક તો બોલે। હમણાં કહું એ સાંભળીશ મારા મોઢા ની કઈક તું? કોણ બોલે છે? અંગૂઠા છાપ મોબાઈલ ની સ્ક્રીન ઉપર જો કે કોનું નામ લખ્યું છે, કે પછી તને જોવાનું જોર આવે છે? તારી પરણાઈ જવાની જા છે। નિખિલ બોલે છે? શું એટલે તમે? એટલે નિખિલ મારા મગજ પર વાત કરો છો? તો તમે કોણ બોલો? કિનો બાપ? રોંગ નંબર પડશે અલકાને। અરે જલ્દી પિક્ચર ચાલુ થઈ જશે યાર। જોરદાર લાયો, પણ કે મને ચડ્ડી પહેરતા નથી આવડતું। અપસેટ ના થા, શું કહીશ? પોપકોર્ન? ઓ શિટ કેવિન, ક્યાં છે? ત્યાં જો, બ્લુ ટી શર્ટમાં ઉભો એ। અરે હા, ચલ ને જીને મળીએ ના। અરે શું ના, ચલ ના, હું એને બોલાવું છું। સીધો ઉભો રહે, જેથી ક્યાંય ના જતો। એણે તને જોઈ લીધી લાગે છે, હવે અહીંયા જ આવશે। ઓ શિટ, એ તો અહીંયા જ આવે છે, મારા વાળ બરાબર છે? ખરેખર એક નંબરની ગેલી છે। હાય હાય, આ મારો ભાઈ છે કુનાલ। હાય કેવિન, આઈ નો, હાય। સો કેમ અહીંયા? પિક્ચર જોવા હું વોશરૂમ જઈને આવું। ભાઈ ચાલુ થઈ ગયું। આ મારો ભાઈ નિશિત। હાય હાય। એનું બિચારાનું આજે જરા બ્રેકઅપ થયું છે ને, એટલે અપસેટ છે। આઈ એમ સોરી ભાઈ। ઇન્ડિવિડ્યુઅલ ક્યાં કહો છો? ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી દો, બધાને ખબર પડી જશે। ઓકે બાય। Bye. See you tomorrow. See you tomorrow. So, kya hai yahan? Kya bhi lagi film? Saaf bhai yaar. Ha mane avi lavla lavli wali filmo gamti j nahi. Aa shu akho divas pyar mohabbat ishq love. Aa lokone bija koi kaam dhanda nahi hoy. Ek lafo marva dene tane. Aa shu kare ch? Hi. Hi. Ek lafo tane pad marva dene. You look different. Is that a compliment? Of course. Nice sari, I mean. Thank you. Aankh lage ani sari ma. May I come in, sir? Come in. Chahadiyo bagde. Nikhil, Ananta Savera na brochure nu su thayu? Oh, sir, I forgot it. Call your dad. Sir, I'll bring it tomorrow, 110%, sir. Nikhil. Arre kale mare site jova javanu chhe. Tu ja, hu pappa sathe vaat kari leis. Go. Go. Okay, sir. Taro
ફોન ક્યાં છે? આ બેટરી લો હતી, સ્વિચ ઓફ થઈ ગયો લાગે છે. એ પગ નીચે રાખ. ત્રાસ છે હો તારો રોજનો? બહુ સારું. આ પપ્પાને ફોન કર, એમને કંઈ કામ છે. તારો ફોન આપને. જો અહીંયા ક્યાંક હશે. આર હા બોલ. હા બા. તારા પ્રિન્સિપાલનો ફોન આવેલો. શું કહેતા હતા? મેં તને કહેલું ને કે કોલેજ જાય ત્યારે બ્રોશર લઈ જજે, તારા પ્રિન્સિપાલને આપવા. ભૂલી ગયો તું? હા હા, એ વાત. બીજું કંઈ નહોતા કહેતા ને? બીજું બધું છોડ, તું હમણાં જ જા ને એમના ઘરે જઈને બ્રોશર આપી આવ. ઓફિસમાંથી મોકલો ને કોઈને. અરે અહીં બધા બિઝી છે યાર. બિઝી તો હું પણ છું. હા હવે ખબર છે તારા કરોડોના દિલ. બીજી વાળી જાની માની જા જા બ્રોશર આપી આવ. સારું ચાલુ રાખજે. હા ચાલુ રાખો, મમ્મીને વાત કરવી છે. અને સાંભળો પા, આજના મારા નુકસાનની જવાબદારી તમારી. હા ભાઈ, રાતે પોકર મારા એકાઉન્ટમાંથી રમજે બસ. આપ મમ્મીને આપ. લે સાંભળો, નીતુ આવવાની છે તો રસ્તામાંથી આવતા આવતા કંઈ લેતા આવજો. બોલો. ભૂલી ગયો, જવા દો ને ચાલ્યા કરે બધું. ક્યાં જાય છે? આ ઘનશ્યામ સરના ઘરે આપવા જવાનું છે. લે ઓય બા, અઠાના મારીશ. લે એક શોટ મારવા દે ને. તારા બૈરાન જઈને કે. બીજી વાર મારા બૈરાનું નામ ના લેતો. તારું ક્યાં કોઈ બૈરું છે યાર? બે હમણાં નથી, ક્યારેક તો આવશે ને. કોના વંદા વિશે કંઈક બોલીશ તો આની બળશે નહીં. અરે ઓ ભાઈ, વંદા નહીં વંદના, કોઈનું નામ તો રિસ્પેક્ટ થી લે યાર. બે ચૂપ બહુ છે યાર. તું બોલ. બે બોલવા દે ને, જે બોલતો હોય. આમે મારું બ્રેકઅપ થઈ ગયું છે. હે સુપત્તર માડે રે યાર, ક્યારે થયું? કઈ રીતે? બોલ બોલ, કોંગ્રેચ્યુલેશન. ક્યારે? હા બોલ ભાઈ, ફટાફટ બોલ. બે બધું છોડ, મારું વંદના જોડે ચેટિંગ પડાઈ દે. ચૂપ બે. શું થયું એવું એની યાર? શું એને શું થયું? બે આપણું વેકેશન નતું ચાલતું ત્યારે બાપા મુંબઈ ગયેલા. હવે ઓફિસ હું સંભાળતો હતો. કામ એટલું બધું હતું કે એ ચક્કરમાં પેલીને 10-15 દિવસ સુધી મળવાનું રહી ગયું. અને પછી અચાનક એક દિવસ બપોરે 3:47 એનો ફોન આવ્યો. હું કામમાં છું, પછી ફોન કરું. શ્વાસ લઈ લે, રોવાનું બંધ કર, આપણે આજે મળીએ જ છીએ. હું થોડો કામમાં બીઝી હતો એટલે. પપ્પા મુંબઈ ગયા છે તો ઓફિસ હું સંભાળતો હતો એટલે. અરે વચ્ચે થોડા દિવસ હું બીમાર હતો યાર. અરે મારા કઝિન ના લગ્ન હતા તો થોડા દિવસ એમાં બીઝી હતો યાર. મમ્મીના એક ફ્રેન્ડ યુએસ થી આવ્યા હતા તો મમ્મીને લઈને એમને મળવા ગયો હતો. મારા ઘરે જે ગરોળી છે ને એ પ્રેગ્નન્ટ હતી. એને અચાનક જ ડિલિવરી પેઇન શરૂ થયું એટલે મારે જ એની ડિલિવરી કરાવવી પડી. 6 બચ્ચા નીકળ્યા છે ને બધા જ બચ્ચા હેલ્ધી છે. હા હલે, પણ તું એને મળવા કેમ ના ગયો યાર? એ મય ગરોળી બચ્ચા ના આપે, ઈંડા મૂકે ઈંડા. હા એ તો હું ભૂલી જ ગયો, તારો બાપો બહુ મોટો જાનવરનો ડોક્ટર છે ને 70 ગરોળીઓની ડિલિવરી કરીને બેઠો છે. 70 નહીં. અરે એ તું શાંત ને ભાઈ. હા